મિત્રો ઘણા સમય પછી એટલે કે આમ કહો તો પહેલીવાર જ વિક્રમ ઠાકોરની કોઈ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન મારી પાસે આવ્યું છે અને હું તમારી સાથે શેર કરું છું આ કલેક્શન છે એ આંકડા હું તમને કહી દઉં ગુજરાતી નેટ કલેક્શન છે ગ્રોસ કલેક્શન નથી ફરીવાર કહું છું નેટ છે ગ્રોસ નથી હવે હું તમને કલેક્શનના આંકડા તમારી સામે રાખું અને પછી તમે મને એમ કહો કે ભાઈ આટલા કલેક્શનના આંકડા આવ્યા છે એમાં તો શું તમે બૂમા બૂમ થયા છો પણ એની પહેલા હું તમને કહી દઉં જો ગુજરાતી ફિલ્મો આવી ઘણી ગુજરાતી ફિલ્મો એમાં આપણે સ્પેશિયલ ગુજરાતી ફિલ્મોની વાત કરું ને તો એ ગુજરાતમાં રિલીઝ થાય છે અને મુંબઈમાં રિલીઝ થાય છે અને પછી જો સારો એવો રિસ્પોન્સ પબ્લિક તરફથી મળે તો ઓવરસીઝમાં એ ફિલ્મો જાય છે એટલે ગુજરાતી ફિલ્મોમાં એમાં પણ વિક્રમ ઠાકોરની જે અગર ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય છે ને એ ફક્ત ને ફક્ત લિમિટેડથી પણ લિમિટેડ જગ્યાએ રિલીઝ થાય છે એટલે એમ કહી શકાય કે કોઈક એવી જગ્યાઓ છે જ્યાં વિક્રમ ઠાકોરની ફિલ્મો લાગે છે ને એમાં પણ સ્પેશિયલ સિંગલ સ્ક્રીન થિયેટરમાં એટલે સિંગલ સ્ક્રીન થિયેટર થિયેટર આપણે જે સિંગલ સ્ક્રીન થિયેટરો છે એ ગુજરાતમાં કેટલા છે એ તમે ગણો ચાલો તો એ જગ્યાએથી આ કલેક્શન આવવી ને એ ખૂબ મોટી વાત છે એટલે હું તમને કહું છું કે ભાઈ આંકડા હું તમને કહું એની પહેલાં આ ચોખવટ કરી દઉં તમે જુઓ આપણે જે ગુજરાતી ફિલ્મો મુંબઈમાં અને ગુજરાતમાં મોટે મોટા મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થાય છે છતાં એક એક દિવસનું કલેક્શન એક લાખ પાંચ પાંચ દિવસ જાય છતાં એના કલેક્શન પાંચ પાંચ લાખ રૂપિયા હોય છે તો એના કમ્પેરમાં તો ભાઈ આ ફિલ્મે કલેક્શન બે લાખ રૂપિયા નેટ કલેક્શન પાંચ લાખ રૂપિયા થયું છે એટલે પાંચ દિવસનું પાંચ લાખ રૂપિયા કલેક્શન લિમિટેડ થી પણ લિમિટેડ જગ્યાએ સ્પેશિયલી સિંગલ સ્ક્રીન થિયેટરમાં એટલે પબ્લિકે ખૂબ સારો એવો રિસ્પોન્સ આપ્યો એવું કહી શકાય કારણ કે યાર મલ્ટી સ્ટાર આપણે મોટા મોટા સ્ટાર હું તમને નાસુરની વાત કરું લો ને હિતેન હિતુ કનોડિયાની ફિલ્મ નાસુરનું કલેક્શન કેટલું હતું પહેલાં બે દિવસનું ત્રણ દિવસનું ત્રણ લાખ રૂપિયા હતું કમઠાણ તમે જુઓ યાર કમઠાણનું કલેક્શન પહેલાં બે ત્રણ દિવસનું બે ત્રણ લાખ રૂપિયા હતું તો એના કમ્પેરિઝનમાં લોકેશન્સ તમે જુઓ આપણી જે અર્બન અને રૂરલની તમને વાત કરું તો જે આ બધી ફિલ્મો આવે છે કમઠાણ છે નાસુર છે બધી ગુજરાતમાં સહિત મુંબઈમાં રિલીઝ થઈ છતાં પહેલાં પહેલા દિવસનું બીજા બીજા દિવસનું કલેક્શન એક બે ત્રણ લાખ રૂપિયા હોય છે અને વિક્રમ ઠાકોરની ફિલ્મો લિમિટેડથી પણ લિમિટેડ જગ્યાએ તો એના કારણે કહું છું તમને કલેક્શન ખૂબ સારું આવ્યું છે ખૂબ સારો રિસ્પોન્સ છે બજેટની તમને વાત કરી દઉં તો બજેટ અત્યારે મારી પાસે કેટલું બજેટ કેટલું છે એ કોઈ મારી પાસે અપડેટ નથી ભવિષ્યમાં કોઈ ઇન્ફોર્મેશન મારી પાસે આવશે તો હું તમારી સમક્ષ રાખી દઈશ બાકી મને એક વાત કહી દો વિક્રમ ઠાકુરની ફિલ્મ સોરી સાજણા જો તમે જોયું હોય તો મને જણાવો કમેન્ટ સેક્શનમાં કેવી લાગી અને હા સાથે સાથે તમારા રેટિંગ પણ કમેન્ટ સેક્શનમાં મને આપજો કારણ કે આ ફિલ્મ જોવાનો મોકો મને તો નથી મળ્યો તમે તમારા રેટિંગ કમેન્ટ સેક્શનમાં મને જણાવજો ધન્યવાદ